નમસ્કાર દોસ્તો, હું છું અસિત ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો એબી ડિજિટલ. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના એક પ્રસિદ્ધ યાત્રાધામ તારંગા તીર્થ. તારંગા તીર્થ એ ગાંધીનગરથી 130 કિલોમીટર દૂર અંબાજી જતા રસ્તામાં વચ્ચે આવે છે. તારંગા તીર્થ એક યાત્રાધામ તો છે જ, સાથે સાથે એક હિલ સ્ટેશન પણ છે. તો દોસ્તો, વિડીયો શરૂ થાય એ પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણી ચેનલ ઉપર આવા ને આવા ધાર્મિક વિડીયો આવતા જ રહે છે. તો દોસ્તો, ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો દોસ્તો, હવે આપણે જઈ રહ્યા છીએ તારંગા તીર્થ. તારંગા તીર્થ જવાનો રસ્તો એકદમ શાંત, સુહામણો, હરિયાળીથી હર્યો ભર્યો, વળાંકવાળો અને આકાશને ચૂમતા પર્વતોના ઢોળાવવાળો છે. ખૂબ જ આહ્લાદક અને મનને શાંતિ તથા ખુશીઓમાં ભરી દેતા આ સુંદર માર્ગે આપણે આગળ પ્રયાણ કરી રહ્યા છીએ. વૃક્ષો, ઝરણાઓ, શાંત અને નીરવ વાતાવરણ, સ્વચ્છ શુભ્ર આકાશ નીચે ઊભેલા આ દેરાસરમાં પરમાત્માની ભક્તિ, સાધના, આરાધનાની ગંગા વહે છે. હવે આપણે પહોંચી ગયા છીએ તારંગા તીર્થ. અહીંથી તારંગાની વાત શરૂ કરીએ તો તારંગા તીર્થ તારંગાગીરી ઉપર બંધાયેલો 52 દેવકુલિકા વાળો ઉત્તુંગ દેવ પ્રસાદ એટલે કે જૈન દેવસ્થાન છે, જે આજે પણ જૈનાચાર્ય શ્રી હેમચંદ્ર સુરી અને ગુર્જર નરેશ કુમારપાળની 900 વર્ષ જૂની કીર્તિગાથા સંભળાવતો અડગ ઊભો છે. તેને આવો ગર્વ અને સુરક્ષિત બનાવી રાખવા માટે કેટલાય દાનવીર જૈન શ્રેષ્ઠીઓએ સમયે સમયે જીર્ણોદ્ધાર કરીને વિસ્તાર્યો પણ છે. આ પર્વત અને તેની ગુફાઓમાં કેટલા યોગીઓ, મુનિઓ અને સાધકોની સ્મૃતિઓ જોડાયેલી પડી છે અને તેથી જ તો તે વંદનીય તીર્થરૂપ બન્યો છે. પ્રાચીન જૈન પ્રબંધો અને તીર્થમાળાઓમાં તારંગાને તારઉર, તારાવરનગર, તારણગીરી, તારણગઢ વગેરે નામોથી ઉલ્લેખવામાં આવે છે અને આજના સમયમાં તારંગા તીર્થ નામ પ્રસિદ્ધ થયું છે. મહેસાણાથી આવતી રેલવે લાઇનમાં તારંગા હિલ છેલ્લું સ્ટેશન છે. પહાડ ઉપર શ્વેતાંબરોના 5 મંદિરો અને 3 અન્ય દેરીઓ છે. 4 સુવિધા સંપન્ન ધર્મશાળાઓ અને ભોજનશાળાઓ છે. દિગંબરોના પણ 5 મંદિરો, 7 દેરીઓ અને ધર્મશાળા છે. તીર્થના મુખ્ય પૂર્વદ્વારથી પ્રવેશ કરતા ડાબી બાજુએ શ્રી અજિતનાથ મંદિરની સન્મુખ આશરે 3 ફીટ ઊંચાઈવાળી એક દેરીમાં કીર્તિસ્તંભ વિદ્યમાન છે. તેના ઉપર કુમારપાળના છેલ્લા વર્ષનો સમયનો લેખ વંચાય છે. 5 મંદિરોમાં શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર વિશાળ ચોકથી ઘેરાયેલું અને ઉન્નત છે. આ મંદિર બંધાવવા માટે કુમારપાલ નરેશે શ્રેષ્ઠી યશોદેવના પુત્ર દંડનાયક અભયને આદેશ કર્યો હતો. રાજા કુમારપાળના રઝળપાટના દિવસોમાં ઉંદર તથા 32 સોનામહોરોની અનુસૃતિ વાર્તાને કારણે આ દેરાસર મુષક વિહારના નામે પણ ઓળખાય છે. મુનિ પ્રભાચંદ્રકૃત પ્રભાવક ચરિત્ર નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે કુમારપાળ રાજાએ અર્ણોરાજ ઉપરની ચઢાઈ વખતે ભગવાન અજિતનાથની જે માનતા માની હતી તેની પ્રેરણા રૂપે તેણે તારંગા ઉપર 24 ગજ ઊંચું મંદિર બંધાવ્યું અને તેમાં 101 ઇંચની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી હતી. જ્યારે અજયપાળ નામના રાજાએ જૈન મંદિરોને તોડવાનું ચાલુ કર્યું તે સમયે વસાહ, આભડ અને શીલનાગ નામના જૈન શ્રેષ્ઠીઓએ યુક્તિ વાપરીને આ મુખ્ય મંદિર અને બીજા 4 એમ કુલ 5 મંદિરો બચાવી લીધા હતા. એમ પણ કહેવાય છે કે આ મંદિર 32 માળનું ઊંચું બનાવેલું હતું. આજે એના 4 માળ વિદ્યમાન છે. મંદિરને પહેલી નજરથી જોતા જ તેની પ્રમાણસરની શિલ્પશાસ્ત્ર મુજબની સુંદર રચનાની ઝાંખી થાય છે. શિલ્પીએ આલેખેલી જગતીની ઊંચાઈ, જાડંબો, પદ્મો, કણી, અંતરણી, ઘ્રાસપટ્ટી, કુંભો, કળશો વગેરે શિલ્પશાસ્ત્રના નિયમ મુજબ યોગ્ય રીતે ગોઠવાયેલ છે. મંદિરમાં પથરાયેલું કલાલેખન સાદું છતાં સુઘડ અને વિવિધતાવાળું હોવાથી મનોહર લાગે છે. અલબત્ત મંદિરમાં પાછળથી થયેલા સંસ્કરણો પણ નજરે પડે છે. પ્રસાદનો મંડોવર અને શિખર ભાત ભાતની કોતરણીથી ભરેલા છે. મંદિરની પાછળ
64 દિવાલ માર્ગો આવેલા છે, જેમાં એકે દિવાલ નકશીકામ વગરની નથી. તેમાં યક્ષો, ગાંધર્વો અને નર્તિકાઓની ભાવનાત્મક સૃષ્ટિ ઊભી કરી મૂર્તિરૂપ આપવામાં આવેલ છે. મંદિરની આસપાસ 230 ફૂટ જેટલો વિશાળ લાંબો પહોળો ચોક છે. ચોકના મધ્યમાં 142 ફૂટ ઊંચું અને 150 ફૂટ પહોળું ભગવાન અજિતનાથનું ભવ્ય મંદિર ગોઠવાયેલું છે. એમ લગભગ 639 ફીટના ઘેરાવાવાળું ઘુમ્મટદાર મંદિર પથરાયેલું છે. આ સમગ્ર મંદિર ખારા પથ્થરોથી બાંધવામાં આવેલું છે, તેથી જ તો આજે 800 વર્ષ થયા હોવા છતાં મંદિર એવું ને એવું અડીખમ ઊભું છે. મંદિરના ગર્ભગૃહની અંદર શ્રી અજિતનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ 15 હાથ ઊંચી અને મનોહર છે. આ મૂર્તિ એટલી વિશાળ છે કે તેની પૂજા કરવા માટે પણ 15 ફૂટ ઊંચી નિસરણીની જરૂર પડે છે. જૈન શ્રેષ્ઠી શ્રી વિજયસેન સૂરીએ સંવત 1642માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ મંદિરને ઊભું રાખવા માટે કુલ 108 સ્તંભો મૂકવામાં આવ્યા છે, જેની ઊંચાઈ 15 ફૂટ અને જાડાઈ 8 ફૂટ છે, જે અત્યંત ભવ્ય લાગે છે. ઘુમ્મટમાં કોતરાયેલ વિદ્યાધરો અને દેવી દેવતાઓની પૂતળીઓના ભક્તિ પ્રકારો ભારતીય કળાના સંસ્કારનું સ્મરણ કરાવે છે. મંદિરને સુરક્ષિત રાખવા માટે મોટા પ્રમાણમાં કેગર નામના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેગરનું લાકડું અગ્નિથી બળતું નથી, ઉલટું જ્યારે પણ આગ લાગે તો આ લાકડામાંથી પાણી છૂટે છે. મંદિરની પશ્ચિમ દિશાના ખૂણામાં એક વિશાળ ચોતરા ઉપર નાની નાની દેરીઓમાં જુદા જુદા સાધુ પુરુષોની ચરણ પાદુકાઓ પ્રસ્થાપિત કરેલી છે. ઈસવીસન 1921માં આ મંદિરની સાર સંભાળનો વહીવટ કલ્યાણજી આનંદજીની પેઢીને સોંપાયો. આ પેઢીના સંચાલક શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ આ મંદિરના જીર્ણોદ્ધારમાં ખૂબ અગત્યનો ફાળો આપેલો છે. પ્રવાસ કરીને થાકી પાકીને આવતા પૂજ્ય સાધુ સાધ્વી તથા મહારાજ સાહેબોને ઉતરવા માટે અલગ 2 ઉપાશ્રયોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ મંદિરની સુંદર ભોજનશાળામાં અલ્પાહાર તથા ભાતા ખાતાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભારતભરના જૈન સંઘો માટે આ તીર્થ બેન મૂન કળા અને સ્થાપત્યનું ઉત્તમ સ્મારક છે. કુદરતી પર્વતોના શિખરો, લાખો કરોડો યાત્રાળુઓના આગમન અહીં થઈ ચૂક્યા છે અને આજે પણ દિવસના કેટલા યાત્રાળુઓ અહીં આવે છે, અને તેથી જ તો સમગ્ર ગુજરાતનું આ ગૌરવવંતુ યાત્રાધામ ગણાય છે. તો દોસ્તો, તારંગા તીર્થના ભગવાન અજિતનાથની યાત્રા અહીં પૂરી થાય છે. આ વિડીયોમાં ફક્ત આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો ચાલો દોસ્તો, આવજો, મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.